ગુજરાતની પાંજરાપુરો વેન્ટિલેટર પર રાજ્ય સરકારે 500 કરોડની જાહેરાત કરી છે, પરંતુ હજુ એક ફદ્યું ફાળવાયું નથી। ગૌમાતાને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા માટે સમગ્ર દેશભરમાં આંદોલન શરૂ કરવામાં આવતા હોય છે। ગૌ હત્યાને લઈને કાયદાઓની માંગ કરવામાં આવતી હોય છે। ગૌવંશને લઈને અનેક વિવાદો પણ ઊભા થતા રહે છે, પરંતુ સરકાર દ્વારા રાજ્યના પાંજરાપોળ અને ગૌશાળાઓમાં રખાતી ગાયોનું પણ રક્ષણ કરવામાં બેદરકારી રાખવામાં આવતી હોય તેવું સ્પષ્ટ જણાય છે। રાજ્ય સરકારે 500 કરોડની જાહેરાત કરી છે, પરંતુ હજુ એક પણ રૂપિયો ફાળવવામાં આવ્યો નથી। રાજ્યભરમાં ચાલતી પાંજરાપોળ અને ગૌશાળાઓમાં અમૃતપાય સ્થિતિમાં મુકાઈ જાય તેવી પરિસ્થિતિ વચ્ચે પણ રાજ્ય સરકાર દ્વારા કોઈ સહાય આપવામાં આવી રહી નથી। પાંજરાપોળ અને ગૌશાળા માટે એક પણ સરકારી યોજના ચાલી રહી નથી। પેટ્રોલ ડીઝલના ભાવને કારણે અને ઘાસચારા પશુદાર સહિતની જરૂરિયાતની સામગ્રીઓના ભાવમાં ખૂબ મોટો ઉછાળો આવ્યો છે, જેને કારણે આર્થિક બોજો ઊભો થઈ રહ્યો છે। પાંજરાપોળ પાસે આવકના ખૂબ ઓછા સાધનો છે, તેની સામે પશુધનની સંખ્યા સતત વધી રહી છે। સુરત શહેરની પાંજરાપોળમાં અંદાજે 10,300 જેટલા પશુઓ છે। એક મહિનામાં પાંજરાપોળનો ખર્ચો 12 લાખ રૂપિયા છે। એક વર્ષનો ખર્ચ 3.30 કરોડની આસપાસ થાય છે, જેની સામે હાલ સરકારની જો કોઈ આર્થિક સહાય ના મળે તો કયા પ્રકારની સ્થિતિ ઊભી થાય તે સમજી શકાય છે। બીજી તરફ એક અંદાજ મુજબ લાખો રૂપિયાનું જે દાન આવતું હતું તે હવે મળી રહ્યું નથી। સુરત પાંજરાપોળના જનરલ મેનેજર અતુલ વોરાએ જણાવ્યું કે જાહેરાત થયાના આજ દિન સુધી એક પણ રૂપિયો અમને ફાળવવામાં આવ્યો નથી, જેને કારણે અહીં સ્થિતિ ખૂબ જ કપરી થઈ રહી છે। એક તરફ દાનમાં ખૂબ મોટો ઘટાડો થયો છે, બીજી તરફ ખર્ચ ખૂબ વધી રહ્યો છે। જો રાજ્ય સરકાર આર્થિક રીતે મદદ ઝડપથી નહીં કરે તો અમારા માટે આવી સ્થિતિમાં ટકી રહેવું મુશ્કેલ છે। ગુજરાતની પાંજરાપોળો વેન્ટિલેટર પર 1-2 વર્ષમાં પાંજરાપોળ બંધ કરવી પડે એવી સ્થિતિ અમિત પ્રજાપતિ અસિસ્ટન્ટ મેનેજર જણાવ્યું કે આ પ્રશ્ન માત્ર અમારા પાંજરાપોળ પૂરતો સીમિત નથી, પરંતુ સમગ્ર રાજ્યને લાગુ પડે છે। સરકાર કોની રાહ જોઈ રહી છે એ સમજવું મુશ્કેલ। ગૌરક્ષક મંચના પ્રમુખ ધર્મેશ ગામીએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા માત્ર જાહેરાત કરવામાં આવી રહી છે, મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે, પરંતુ ખરા અર્થમાં તેને સાર્થક કરવામાં આવી રહી નથી। અતુલ વોરા, જનરલ મેનેજર, સુરત પાંજરાપોળ। શું કહેશો અત્યારે જે ગાયોની દહીંની હાલત છે, કઈ રીતે હવે આને ચલાવશો તમે? આમાં એવું છે કે અમારી સુરત પાંજરાપોળની વાત કરીએ તો અમારી પાસે હાલ 10,500 જેટલા પશુઓ છે કે જેનો દૈનિક ખર્ચો લગભગ રોજ રૂપિયા 100 થી 125 જેટલો આવે છે। એટલે સરકારશ્રીએ જે 500 કરોડ રૂપિયાની જાહેરાત કર્યો છે કે જેમાં પ્રતિદિન પ્રતિ પશુ રૂપિયા 30 અને રખડતા ઢોર માટે પ્રતિદિન પ્રતિ પશુના જે 35 રૂપિયા જાહેર કરેલા છે, એ સહાય જેટલી ઝડપથી ડિક્લેર થાય અને જેટલી ઝડપથી પાંજરાપોળોને મળે એટલી ઝડપથી અમારી આર્થિક જે સહાય મળે તો આર્થિક સંકટ જે અત્યારે ઘેરું બનેલું છે તેમાંથી અમે બહાર આવી શકીએ। એ પ્રકારનું સંકટ ઘેરાયું છે પાંજરાપોળનું સંકટ, એટલે મેં તમને કહ્યું અત્યારે કહ્યું છે કે વરસાદને લઈને લીલો ચારો જે સરળતાથી ઉપલબ્ધ થવો જોઈએ તે નથી મળતો, અને એને કારણે એવું થાય છે કે જે સૂકો ઘાસચારો અને અન્ય દાણ છે એમાંથી આપણે પહોંચી નહીં વળી શકીએ, કારણ કે એના ભાવ વધારાને લઈને આર્થિક સહાય જો ન મળે સમયસર તો હજુ વધારે ખરાબ પરિસ્થિતિ થાય। સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી, પરંતુ હજુ સુધી તમારા હાથમાં આવી નથી જાહેરાત? હા, સરકારશ્રીએ જાહેરાત કરેલું છે, પણ કોઈક સંજોગો કારણસર હજુ એનું ઇમ્પ્લિમેન્ટેશન જે થવું જોઈએ તે થયું નથી। સરકારી તરફ ગાયને અને લોકોને રાષ્ટ્રીય ગૌમાતા તરીકે જાહેર કરવા માંગે, બરાબર છે, તેમને સહાય નથી મળી, બરાબર છે, આ બધું શું કહેશો? મેં તમને કહ્યું એમ સરકારશ્રીનો ઈરાદો સ્પષ્ટ છે, કારણ કે એમણે ઓલરેડી ડિક્લેર કરેલા જ છે 500 કરોડ રૂપિયા, પણ કોઈ પણ કારણસર ત્યાં જે અત્યારે જે એ સહાય અટકેલી છે એ આપણે એવી આશા રાખીએ કે જેટલી ઝડપથી બને એટલું સરકાર જો અને એને જે અમલમાં મૂકી દે તો જે અત્યારે આર્થિક સંકટમાંથી બધી પાંજરાપોળો પસાર થઈ રહી તેમાંથી એ બહાર આવી શકે। હંસરાજ પાડવી, જનસાક્ષી ન્યૂઝ, તાપી।